વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? ચલો, આપણે ધોરણ 10 પાઠ 14 ઊર્જાના સ્ત્રોતો, એમાં આજે આપણે અગત્યનો પ્રશ્ન છે એ જોઈએ છીએ કે બાયોગેસ શું છે. બરાબર, ઘણા એને ગોબર ગેસ એ કહે છે. બાયોગેસ શું છે? બાયોગેસનો ઉપયોગ કઈ રીતે લાભદાયી છે એવો પ્રશ્ન આપણને આવ્યો 2 માર્કની અંદર, કે બાયોગેસ શું છે, બાયોગેસનો ઉપયોગ કઈ રીતે લાભદાયી છે. બરાબર છે, એટલે આપણને કેવી રીતે એ લાભ અપાવે છે એ આપણે જોઈએ. તો બાયોગેસમાં હોય શું, કઈ રીતે એ બને છે એ પછી જોશું, પણ એમાં ખરેખર કયા કયા પદાર્થો હોય છે તો કે ગાયનું છાણ છે એ એમાં મુખ્ય છે. એટલે છાણ તમે કોઈ પણ લઈ શકો, પણ ગાયનું છાણ, કૃષિ કચરો, શાકભાજીનો કચરો તથા સુએજ કચરો, એનું ઓક્સિજનની ગેરહાજરીમાં, આને ધ્યાન રાખજો, માં વિઘટન થતાં ઉત્પન્ન થતાં બળતણને કહેવાય છે બાયોગેસ. સમજાણું? આ 1 માર્કની વ્યાખ્યા થઈ ગઈ કે બાયોગેસમાં શું હોય છે, તો કે ગાયનું છાણ, કૃષિ કચરો, શાકભાજીનો કચરો, સુએજ કચરાનું ઓક્સિજનની ગેરહાજરીમાં વિઘટન થતાં ઉત્પન્ન થતાં બળતણ વાયુને કહેવાય છે બાયોગેસ. થઈ ગયું? ત્યાર પછી હવે એમાં શરૂઆતમાં દ્રવ્ય તરીકે મુખ્ય સામગ્રી શું છે? હમણાં જ આપણે કીધું હતું ને કે ગાયનું છાણ છે, તેમાં શરૂઆતના દ્રવ્ય તરીકે મુખ્ય સામગ્રી ગાયનું છાણ છે, તેથી એનું બીજું નામ આપણે શું કીધું? ગોબર ગેસ. શું કહેવાય? ગોબર ગેસ. ગોબર એટલે છાણ, પ્રચલિત છે. બાયોગેસમાં જો આ બધા 1-1 માર્કના પ્રશ્નો છે, બાયોગેસમાં 75% મિથેન છે. 75% એટલે આપણે આ ઘરે જે ગેસ આવે છે ને પાઇપવાળો, એમાં મિથેન હોય છે. તો બાયોગેસ 75% મિથેન ધરાવતો હોવાથી તે ઉત્તમ બળતણ છે. તેના દહન દરમિયાન રાખ જેવા અવશેષો બાકી રહેતા નથી અને ધુમાડો પણ ઉત્પન્ન થતો નથી, એટલે સારામાં સારું બળતણ કહેવાય. હે, શું હોય છે એમાં? 75% મિથેન હોય છે, એટલે ઉત્તમ બળતણ છે. એનું દહન જ્યારે થાય ત્યારે અવશેષો બાકી રહેતા નથી કે નથી એમાં ધુમાડો ઉત્પન્ન થતો. હવે એનો ઉપયોગ ક્યાં ક્યાં આપણે કરી શકીએ? તો કે તે પ્રકાશ મેળવવા માટે પણ કરી શકીએ, રસોઈ માટે કરી શકીએ. તેમાં વધેલા રગડાને, એટલે એની બનાવટ જે પતી જાય, પૂરી થઈ જાય બાયોગેસની કામગીરી, પછી જે વધે છે પદાર્થ એને રગડો નામ આપ્યું છે. રગડાને સમયાંતરે દૂર કરી અને એનો ઉપયોગ ખાતર તરીકે થાય છે. બરાબર, તે પ્રકાશ માટે અને રસોઈ માટે ઉપયોગી બળતણ વાયુ છે. તેમાં વધેલા રગડાને સમયાંતરે દૂર કરી ખાતર તરીકે ઉપયોગ કરી શકાય છે. હવે આ ખાતર કેટલું ઉપયોગી છે, એમાં કયા કયા પોષક તત્વો છે જુઓ? તો કે એમાં નાઇટ્રોજન અને ફોસ્ફરસ જેવા ખનિજ તત્વો છે એ પુષ્કળ પ્રમાણમાં હોય છે ને? એટલે કેટલો ઉપયોગી છે આ બાયોગેસ, અથવા તો એને ગોબર ગેસ કહેવાય. તો 2 માર્કનો પ્રશ્ન છે એ આપણે પૂછી શકાય એવો છે. હવે એની બનાવટ એ આપણે જોવાની છે, પણ એની પહેલાં આપણે હજી 1-2 મુદ્દા જોઈ લઈએ. બાયોગેસનું ઉત્પાદન કચરાના નિકાલની સલામત અને અસરકારક પદ્ધતિ છે ને? આ જે કૃષિ કચરો છે, શાકભાજીનો કચરો છે, પછી આ ગોબર ગેસ બનાવવા માટે આપણે જે છાણ વાપરીએ છીએ તે છે. તો બાયોગેસનું ઉત્પાદન કચરાના નિકાલ, એટલે જેનું વિઘટન થઈ શકતું એ જ કચરો આમાં ચાલે હો પાછો, કચરાનું નિકાલની સલામત અને અસરકારક પદ્ધતિ છે. એટલે કચરો મોટાભાગનો આની અંદર વયો જશે, એટલે કચરાથી આપણને મુક્તિ મળશે. તેમાં મોટા જથ્થામાં જૈવ કચરા અને સુએજ દ્રવ્યોનો ઉપયોગ કરી ઊર્જા અને ખાતર મેળવવામાં થાય છે. સુએજ એટલે ગટર. બરાબર, તો જૈવ કચરા અને સુએજ દ્રવ્યોનો ઉપયોગ કરી ઊર્જા, અને આપણને શું મળે છે આમાં બાયોગેસ પ્લાન્ટમાંથી? 2 વસ્તુ, તો કે ઊર્જા અને ખાતર. બરાબર, તો આવો નાનો અમતો પ્રશ્ન હતો. હવે જોઈએ એની બનાવટ, ટૂંકમાં સમજાવો બાયોગેસનું ઉત્પાદન એવો પ્રશ્ન પૂછાય, અથવા ટૂંકનો લખો બાયોગેસ પ્લાન્ટ. બરાબર, આકૃતિ મેં છેલ્લે દોરી છે, એટલે પ્રશ્ન પૂરો થાય ત્યાં પછી આપણે આકૃતિ છે એ સમજૂતી મેળવશું.
તો બાયોગેસ પ્લાન્ટ છે એ શેનું બનેલું હોય તો કે બાયોગેસ પ્લાન્ટ છે ઈંટોનું બનેલું ગુંબજ ડોમ જેવું માળખું છે આકૃતિમાં તમે જોઈ જ શકો છો મિશ્રણ ટાંકીમાં એટલે અહીંયા મિશ્રણ ટાંકીમાં ગાયનું છાણ વનસ્પતિ કૃષિ કચરો શાકભાજી કચરો વગેરેનું પાણી સાથે મિશ્રણ તૈયાર કરવામાં આવે એટલે એક સ્લરી તગુ રગડો જેને કહેવાય ને એ તૈયાર કરી અને અહીંયાથી દાખલ કરવામાં આવે આ બધો જ કચરો શું શું તો મિશ્રણ ટાંકી જે છે એની અંદર ગાયનું છાણ વનસ્પતિ કૃષિ કચરો શાકભાજી કચરો વગેરેનું પાણી સાથે મિશ્રણ એટલે સ્લરી આમ એકદમ બહુ કઠણ નહીં ને બહુ પાતળું નહીં એવો રગડો તૈયાર કરી અને અહીંયાથી દાખલ કરવામાં આવે છે અને આ આખું છે એ જમીનની અંદર છે ઈંટોથી ચણેલું છે મિશ્રણ ટાંકીમાંથી આ રગડાને ડાયજેસ્ટર એને ડાયજેસ્ટર ચેમ્બર કહેવાય છે અથવા વિઘટન ટાંકી કહેવાય છે બરાબર અથવા એને પાચન કૂવોય કહેવાય છે બરાબર જૂના કોર્સમાં આવતું ત્યારે પાચન કૂવો કહેતા એને અત્યારે ડાયજેસ્ટર કીધું ડાયજેસ્ટર એટલે પાચન બરાબર અથવા વિઘટન ટાંકીમાં પસાર કરવામાં આવે એટલે અહીંયાથી છે એ આમાં જશે આ ભાગમાં વચ્ચેના ભાગમાં ટાંકીમાં પસાર કરવામાં આવે છે ડાયજેસ્ટર ટાંકી સીલબંધ આખું પેક છે એમાં ક્યાંય હવાની અવરજવર થઈ શકે એમ નથી સીલબંધ ચેમ્બર છે તેમાં ઓક્સિજનની ગેરહાજરી કીધું ને હવાની અવરજવર થઈ શકે એમ નથી એટલે ડાયજેસ્ટર ટાંકી છે વિઘટન ટાંકી એ આખી પેક છે સીલબંધ છે છાણના રગડામાં રહેલા અજારક સૂક્ષ્મ જીવો કારણ ઓક્સિજન નથી એટલે ત્યાં જે સૂક્ષ્મ જીવો ઉત્પન્ન થઈ કેવા હશે અજારક અથવા એનું વૈજ્ઞાનિક નામ મિથેનોજનિક મિથેનોજનિક એટલે મિથેન ઉત્પન્ન કરનારા મિથેનોજનિક બેક્ટેરિયા જટિલ સંયોજનો છે એનું શું કરે છે વિઘટન કરનાર એટલે કે એમાંથી વિઘટન કરી અને મિથેન વાયુ ઉત્પન્ન કરશે વિઘટનની પ્રક્રિયા કેટલાક દિવસોમાં પૂરી થાય અઠવાડિયું 15 દિવસ કારણ કે વિઘટનની પ્રક્રિયા છે એટલે થોડીક ધીમી પ્રક્રિયા થશે કેટલાક દિવસોમાં પૂરી થાય છે વિઘટનની પ્રક્રિયા દરમિયાન કયો વાયુ ઉત્પન્ન થયો મુખ્ય તો કે મિથેન એની સાથે અન્ય વાયુ તો કે કાર્બન ડાયોક્સાઇડ હાઇડ્રોજન સલ્ફાઇડ એટલે H2S મિથેનનું સૂત્ર થાય CH4 વાયુઓ ઉત્પન્ન થાય છે ડાયજેસ્ટરની ઉપરના ભાગથી વાયુ ટાંકીમાં બાયોગેસ એકત્ર થાય એટલે અહીંયા વાયુ છે એ ભેગો થશે મિથેન એકત્ર થાય છે ને ત્યાંથી પાઇપ દ્વારા એ બહાર લાવવામાં આવે છે અને પછી જે કચરો વધે છે નકામો એ ખાતર તરીકે ઉપયોગી છે બરાબર તો આપણે આકૃતિમાં સમજી લઈએ આપણે બધો જ કચરો ગાયનું છાણ કૃષિ કચરો શાકભાજીનો કચરો બધું પાણી સાથે મિશ્રણ કરી અને અહીંયાથી આપણે દાખલ કર્યું તો એ શેમાં ગયું તો કે પાચન કૂવો અથવા ડાયજેસ્ટર ટાંકી અથવા વિઘટન ટાંકીમાં અહીંયા જશે હવે અહીંયા કેટલાક દિવસ સુધી એનું વિઘટન કરશે કોણ તો કે મિથેનોજનિક બેક્ટેરિયા અથવા અજારક બેક્ટેરિયા આ ડાયજેસ્ટર ચેમ્બર છે એ કેવી છે તો કે સીલબંધ છે એમાં હવાની અવરજવર થતી નથી અને ઓક્સિજનની ગેરહાજરીમાં આ જે અજારક સૂક્ષ્મ જીવો છે એ શું કરશે આનું વિઘટન કરશે જે પદાર્થ આપણે સ્લરી કરી રગડો કરી અને અંદર દાખલ કર્યો છે એનું વિઘટન કરશે તો એની અંદરથી આપણને કયા કયા વાયુ મળે છે તો કે મિથેન કાર્બન ડાયોક્સાઇડ અને હાઇડ્રોજન સલ્ફાઇડ ત્યાર પછી અહીંયા જે વાયુ ઉત્પન્ન થાય છે એ ઉપરના આ સ્લરી છે રગડો છે એની ઉપરના ભાગે જગ્યા છે ત્યાં વાયુ એકઠો થશે અને એ નળી મારફતે જ્યાં આપણે ઉપયોગમાં લઈ જવું હોય ત્યાં આપણે લઈ જઈ શકીએ છીએ ત્યાર પછી આ બાજુનો જે ભાગ દેખાય છે ત્યાંથી તમારે એ પ્રક્રિયા છે એ પૂરી થઈ જાય એટલે એમાંથી જે નકામો કચરો હવે જે વધ્યો છે એને બહાર કાઢી લ્યો એ ખાતર તરીકે ઉપયોગમાં આવે છે તો આ રીતે આપણે બાયોગેસ છે એ ઉત્પન્ન કરી શકીએ એનું બીજું નામ આપણે કીધું ગોબર ગેસ બરાબર તો અહીંયા સુધી રાખીએ છીએ વ્યવસ્થિત વાંચી વિડીયો જોઈ સાંભળી અને તૈયારી કરજો થેન્ક યુ